नमस्कार मित्रों, युद्ध विद्याकुल पर आपनो फरीथी स्वागत छे। धोरण 12 कॉमर्स मार्च 2022 नु परिणाम तो आवी गयो छे अने घणा बधा विद्यार्थीए गुजरात मां टॉप कर्या छे अने घणा बधा विद्यार्थीओना एवन ग्रेड पण आव्या छे। तो आजे मारे तमने एक एवा विद्यार्थीओने मळावा छे के जेमणे 10मामां फक्त 74% मेळवाता अने 12मामां 92, हा मित्रों साचुं कहुं छुं, 92 માર્ક્સ સાથે સુરતમાં A1 ग्रेड मेळवो छे। विद्यार्थी मित्रों बीजी एक बात करिए तो तमने एवुं लागशे के आ विद्यार्थीनी पाछळ फेमिली बेकग्राउंड शुं हशे। तो विद्यार्थी मित्रों मम्मी अने पप्पा बंने 10 सुधी भणेला, पप्पा एम्ब्रॉयडरी नुं कामकाज करे छे अने मम्मी फक्त घरकाम करे छे। आवुं बाळक ज्यारे 10मानी 74% थी 92% सुधी पहोंची जाय तो घणी बधी एने मेहनत करी हशे। तो मित्रों मारे वधारे तमारो समय न लेता एना ज मोढे आपणे सांभळीए के कई रीते एने तैयारी करी हती अने शा माटे कॉमर्स પસંદ કર્યું હતું। તો મિત્રો આજે આપણે મળીએ છીએ કથિરિયા મિતને, જેમણે ધોરણ 10માં ફક્ત 74% હતા અને છતાં પણ ધોરણ 12 કોમર્સની તૈયારી કરી અને 92% માર્ક્સ મેળવ્યા છે। તો પહેલો પ્રશ્ન મિત મારો એ રહેશે કે તમે 10માં પછી કોમર્સ લાઈન શા માટે પસંદ કરી? જનરલી સાયન્સ આવે, આર્ટ્સ આવે, ડિપ્લોમા હોય કે પછી કોમર્સ હોય, પણ તમને કોમર્સ પસંદ કરવાનું કેમ પરિણામ પરથી કેવું એવું લાગ્યું કે મારે કોમર્સ જ પસંદ કરવું જોઈએ? પરિણામ ઉપર છે ને, મને પહેલાથી ગણિત વિષયમાં ઇન્ટરેસ્ટ હતો। જો વિદ્યાર્થી મિત્રો આપણે ઘણી વખત જોઈએ છીએ ને કે 10માનો વિદ્યાર્થી હોય ને એ 10મું પૂરું કર્યા પછી પરિણામ મેળવ્યા પછી આમથી આમ ફાફા મારતો હોય છે, કારણ કે એ પોતાની જાતને નક્કી નથી કરી શકતો। પણ આપણે જેટલા વિદ્યાર્થી મિત્રોના આવા ઇન્ટરવ્યુ જોઈએ છીએ તો એનો ગોલ નક્કી હોય છે કે બસ મારે કોમર્સ જ કરવું છે કે મારે સાયન્સ જ કરવું છે, જેમ મિતનો ગોલ પણ નક્કી હતો કે મારે કોમર્સમાં જ એડમિશન લેવું છે। તો મારો બીજો પ્રશ્ન એવો રહેશે કે હવે 12 કોમર્સનું આટલું ઊંચું પરિણામ આવ્યું છે તો આના પછી આગળ તમે શું કરવા માંગો છો? MSCIT મિત્રો ઘણી બધી હાર્ડ મહેનત માંગી લેવું એક ફિલ્ડ, જ્યારે મિત ચૂઝ કરતા હોય તો એમને એમની કેટલી મહેનત કરવાની જરૂર છે ને એ પણ ખબર હોય છે, કારણ કે ડેડિકેશન કેટલું જોઈએ છે, સમર્પણ કેટલું જોઈએ છે, મહેનત કેટલી માંગે છે। MSCIT મારા કરતા પણ વધારે એમને સમજ હશે, કારણ કે ગોલ જેનો નક્કી હોય ને એ કોઈ પણ શિખર પાર કરી શકે। એવું એક નાનો એવો ક્વેશ્ચન હું તમને કહીશ કે 10મામાં જ્યારે 74% આવ્યા અને 12મામાં 92% આવ્યા તો તને ફિલિંગ્સ અંદરથી કેવી આવે છે? બેમાં શું તકલીફ, શું ફેરફાર દેખાય છે? લોકો આસપાસના લોકો કહેતા હોય જ્યારે 74% હોય ત્યારે લોકોએ શું કીધું હતું, આજે જ્યારે 92% એવન ગ્રેડ આવ્યો છે ત્યારે લોકોએ શું કીધું છે? 10મા ધોરણમાં મારા જે ફ્રેન્ડનું ગ્રુપ હતું એમાં હું આમ હોશિયાર, મારે 80% હતા એટલે ધાર્યા, પણ 74 જ આવ્યા, આ વખતે અમે 85 જેટલા ધાર્યા, એટલે કઈક ફેરફાર બી કર્યો હશે ને કે 74% હતા તો એક મનમાં નક્કી કરી લીધું છે કે નહીં 12 કોમર્સ હું લઉં છું, તો કઈક એવું કરીને બતાવીશ કે લોકો જે ફ્રેન્ડ ગ્રુપ છે એમાં પાછું મારું નામ એસ તરફથી જાય, તો એ શું ફેરફાર કર્યો આપણે? પણ એમાં વધારે ધ્યાન દીધું અને ટીટી અધર પ્રવૃત્તિ ઓછી। ઓકે, એટલે અધર પ્રવૃત્તિ બંધ કરી દીધી, ભણવામાં ધ્યાન દીધું। તો આમ તો જોઈએ તો 10માની પરીક્ષા આપી કે તરત તમને કોરોનાને કારણે સરકારી સરકારનો જે આદેશ થયો એના કારણે સ્કૂલો બધી બંધ થઈ ગઈ હતી, તો ત્યાર પછી અભ્યાસ પર કઈ રીતે ધ્યાન લીધું તું? કઈ કોઈ માહિતી સ્કૂલમાંથી કે કોઈ રીતે ઓનલાઈન આવતું હોય કે કઈ આપણે આપણી રીતે સર્ચ કરીને મેળવતા હોય? મેં સ્કૂલમાં ઓનલાઈન અભ્યાસ કર્યો અને બીજું કોઈ મોબાઈલમાં આપણી રીતે સર્ચ કરીને કોઈ મેળવવું હોય એવું? યુટ્યુબમાંથી જે વિડીયો આવતા શિક્ષકોના। ઓકે, તો યુટ્યુબ પરથી જે વિડીયો આવતા એમાંથી તમે વિડીયો જોઈ અને શીખાતા, બરોબર છે? ત્યારબાદ આજે જ્યારે તમે આ રિઝલ્ટ મેળવ્યું છે તો ઘણું બધું એમ કહી શકાય કે મહેનત તો વધારી જશે, સાથે સાથે કેવી કેવી એક્ટિવિટીઝ કરી અથવા દિનભરની તમારી આખા દિવસની પ્રવૃત્તિ કઈ રીતની રહેતી હતી, દરરોજ કાર્ય કઈ રીતે તમે કરતા? સ્કૂલ ટ્યુશન પતે પછી કલાક મોબાઈલ અને પછી પાછું વાંચા બેસે। ઓકે, એટલે એક કલાક ફ્રી થવા માટે મોબાઈલનો પણ યુઝ કર્યો, પણ એ મોબાઈલમાં બી તમે જેમ કીધું એમ કે યુટ્યુબ ચેનલ પર કે કોઈ પણ વિડીયો જોયા હતા, બરોબર છે? તો યુટ્યુબ ચેનલમાં તમને જે યુટ્યુબ ચેનલ પરથી તમને સારા વિડીયો લાગ્યા હોય એવું કોઈ અમારા બાળકો માટે તમે સજેસ્ટ કરી શકો તો? યુથ એજ્યુકેશનની જે ચેનલ છે, બરોબર છે, એના પરથી તમે વિડીયો જોયા હતા અને એ વિડીયો પરથી તમે આખું ભણવા માંગ્યા હતા, બરોબર? તો આપણે હવે મિત પાસેથી જાણીએ કે આ કોરોનાનો સમય હતો, પરીક્ષા આવી અને તરત જ લોકડાઉન થઈ ગયું, અથવા તો હજી બે પેપર બાકી હતા ત્યાં જાણ થઈ ગઈ હતી કે હવે આગળ અભ્યાસ માટે બીજો વિકલ્પ લેવો પડશે, ઓફલાઈન શિક્ષણ નહીં ચાલે, તો એ દરમિયાન તમે શું કર્યું? સવારથી લઈ સાંજ સુધી તમારું અભ્યાસ કઈ રીતે તમે ચલાવો?
સવારમાં ઓનલાઈન સ્કૂલના વિડિયો જોતો, પછી એક બે કલાકનો રેસ્ટ, અને ત્યારબાદ યુટ્યુબમાંથી ઘણા બધા ચેનલના વિડિયો જોતો. પછી મને યુથ એજ્યુકેશનલ યુટ્યુબ ચેનલની માહિતી મળી અને એમાં વિડિયો જોતો. પછી તેના ઉપરથી મને વિદ્યાકુલ એપની માહિતી મળી, તો મેં ડાઉનલોડ કર્યું. એક બે દિવસ એના ડેમો લેક્ચર જોયા તો મને વધારે પસંદ પડ્યા, તો મેં સરનો કોન્ટેક્ટ કર્યો અને તેના ઉપરથી જાણવા મળ્યું કે તેમાં લાઈવ વિડીયો અને લાઈવ ડાઉટ સોલ્યુશન છે, જેના કારણે મારા પરિણામ ઉપર ખૂબ જ સારી અસર પડી છે. તો હું જે 9-12 ધોરણના વિદ્યાર્થીઓ છે, હું એને સારી બાબત જે લઈ ગઈ બરોબર છે, એવી કોઈ એક બાબત તમે જણાવી શકો? દાખલા તરીકે જો અહીંયા લાઈવ ક્લાસીસ આવે છે, બીજું કે કદાચ તમે કોઈ દિવસ લેક્ચર મિસ કરી ગયા અથવા કોઈ બીમાર થઈ ગયા, એવું કઈ થઈ ગયું, તો એના કારણે એનો લેક્ચર ફરી તમે રેકોર્ડેડ ક્લાસીસ જોઈ શકો છો. અને આ રેકોર્ડેડ ક્લાસીસ વર્ષો સુધી ચાલે બરોબર, એટલે તમે શું કરો, આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે તમને એ સવાલ કરતા હોય તો સારું, ફરીથી કરી શકો. અથવા પીડીએફ આવે છે જેના દ્વારા તમે વારંવાર સૂત્ર છે, અંગ્રેજીનું ગ્રામર છે, તૈયાર કરી શકો. તો આવી કઈ બાબત તમને વિદ્યાકુલ એપમાં સારી લાગે છે? આપણે ક્યારેક વિડીયો મિસ થઈ ગયો હોય તો ફરીથી આપણે જોઈ શકીએ છીએ, કોઈ પણ ડાઉટ હોય તો સરની પાસે સોલ્યુશન કરી શકીએ છીએ, પીડીએફ દ્વારા આપણે નોટ્સ બનાવી શકીએ છીએ. તો આમ જોઈએ ને તો ઘણી વખત કેવું હોય કે ઓફલાઈન બાળક જતું હોય, આપણે ઓફલાઈન તમે ભણતા હોય તો સ્કૂલમાં કેવું થાય, એક વખત સરે ચલાવી દીધું બરોબર, હવે એ દિવસ તમે હાજર નથી રહ્યા. એટલે મિતનું કેવું એવું છે કે વિદ્યાકુલ એપ દ્વારા એમને એ ફાયદો થઈ ગયો કે કદાચ કોઈ દિવસ એ હાજર નથી રહી શક્યો તો એનો અભ્યાસ છૂટો નથી બરોબર. તો મિત, આપણે એક એવો પ્રશ્ન તમને પૂછવા માંગુ છું કે આ દરમિયાન બોર્ડના જે પરીક્ષા આવતી હતી એ દરમિયાન તમને વિદ્યાકુલ કેવી રીતે હેલ્પ થયું છે? તેમાંથી મને સરના વિડીયો જોવા મળ્યા છે, કોઈ પણ ડાઉટ હોય તો તરત સોલ્વ થઈ જતો. મેં ઘણા બધા પેપર સોલ્વ કરેલા છે, બધા વિષયના 40-50 જેટલા પેપર સોલ્વ કરેલા છે, અને વધુમાં વધુ પેપર લખવાની પ્રેક્ટિસ કરેલી છે. સરસ. એટલે ભાઈનું કેવું છે કે આપણે વિદ્યાકુલ જે પેપર પણ લાસ્ટ ટાઈમ જે બહાર પાડે, લાસ્ટ 2-1 મહિનો સમય હોય ત્યારે પેપર સોલ્યુશન કરાવતો હોય, તો એમાં પણ મિતને હેલ્પ મળી છે. હવે મિતના મમ્મી અને પપ્પા બંને હાજર છે, તો પહેલા હું એમના મમ્મીને એક પ્રશ્ન પૂછવા માંગીશ. મિતના મમ્મીને મારે પૂછવું છે કે જ્યારે 10મામાં 74% હતા અને 12મામાં 92% આવ્યા બરોબર, તો એ દરમિયાન મિતની તૈયારીમાં કેટલો ફેરફાર થયો તમે વિદ્યાર્થીઓને જણાવો તો. મિતની તૈયારીમાં ઘણો ફેરફાર, મિતની તૈયારીમાં ઘણો ફેરફાર થઈ ગયો છે. સવારે 7-12 સ્કૂલ અને 1-4 ટ્યુશન હતું, પછી આવીને નાસ્તા વગર ખાઈને 1 કલાક મોબાઈલ, અને પછી એ ભણવાનું ચાલુ 11:30 સુધી રાતે, અને સવારે 4 વાગે જાગ્યા, અને પછી વાંચવાનું ને બધું કામ પતાવી પછી બધે સ્કૂલે જતો 7 વાગે. જેમ મહેનત કરે છે વધારે અને સારું એવું પરિણામ મેળવે છે. આમ જોઈએ ને તો ઘણી વખત બાળક મોબાઈલ હાથમાં લે ને એટલે મોટાભાગના પેરેન્ટ્સની, મોટાભાગના વાલીઓની એક જ ફરિયાદ હોય કે બાળક ગેમ રમશે, કાવું કંઈ કરશે બરોબર છે. પણ મિત જ્યારે મોબાઈલ લેતો હતો તમને એ નિશ્ચિત હતો કે નહીં, એ અભ્યાસ માટે જ કદાચ એમાં કરતો હશે બરોબર, જે રીતે તમે વાત કરી એ રીતે. તો મારે તમને એ પૂછવું છે કે જ્યારે 74% હતા ત્યારે તમને કેવો ફિલિંગ આવતી હતી, કેવો અનુભવ થતો હતો, અને આજે જ્યારે 92% એવા છે તો તમને અંદરથી કેવી ફિલિંગ થાય છે કે તમારો આપણે જે બાળક છે આજે બોર્ડમાં A1 ગ્રેડ સુધી પહોંચ્યો છે? એ 10મામાં 74 હતા, એને 80 ની હતી, 10મામાં 74% હતા. પછી અમે એમ કીધું કે હવે થોડું ધ્યાન રાખવાનું એમ, પછી એને પોતાની રીતે જ મહેનત વધારી દીધી, અને એને મહેનતથી એટલી જ કરી છે વધારે વાંચવા લખવામાં, સ્ટ્રેસ અનુભવ્યા વગર મહેનત કરવાનું ચાલુ રાખ્યું, કારણ કે એને ખબર હતું કે મારો નેક્સ્ટ ટાર્ગેટ 12 કોમર્સ હશે એમ. અને જેમ ભાઈએ વાત કરી એમ કે 85% મારે ધાર્યા હતા અને આજે જયારે 92% આવ્યા હોય તો ખરેખર ખુશી તો થાય જ એમ. તો આપણે એના પપ્પાને પણ પૂછીએ,
અનિલભાઈ ને મારે પૂછવાનું કે આપણે જોઈએ ને તો આપણી ગુજરાતી કોમ્યુનિટીમાં જોઈએ ને તો ઘણા બધા જયારે બોર્ડ નું રિઝલ્ટ આવે ને એટલે વાલીઓના કે આજુબાજુના સગા સંબંધીઓના તો કોલ આવતા જ હોય, બરોબર છે? મોટા ભાગના કોલ આવતા હોય. તો મારે તમને ખાસે પૂછવાનું છે, જયારે 10માં રિઝલ્ટ આવ્યું અને 74% આવ્યા ત્યારે તમારી ઉપર જે કોલ આવ્યા હતા અને આજે જયારે 92% લાવ્યો છે, જે કોલ આવ્યા છે સગા સંબંધીઓના, તો તમને કેટલો ગર્વ અનુભવ થાય છે કે મારો બાળક આજે A1 ગ્રેડ સુધી પહોંચી ગયો છે? જયારે એનું 10માં રિઝલ્ટ આવ્યું ત્યારે બધા સગા સંબંધીઓ ખ્યાલ હતો કે એનો 10માં એક્ઝામ નું રિઝલ્ટ છે, તો એ રિઝલ્ટ જાણવા માટે લોકો ફોન કરતા હતા, ફોન કર્યા હતા તો કે સરસ ચાલો એટલા આવ્યા 74 એમ. પછી અત્યારે 12માં જયારે 12 કોમર્સ નું રિઝલ્ટ આવ્યું ત્યારે સગા સંબંધીઓ ફોન આવ્યા અને પૂછ્યું કે ભાઈ મિતનું શું રિઝલ્ટ આવ્યું? મેં કીધું ભાઈ 92% આવ્યા છે. તો બધાએ કોંગ્રેચ્યુલેશન આપ્યું અને પ્લસ પાર્ટી માંગી બધાએ, અને હું ખૂબ એમાં ગર્વ અનુભવ કરું છું. એટલે આમ જોઈએ ને તો વાત કરવાનો ટોન હતો એ લગભગ બદલાઈ ગયો, એમ કે જે કોઈ કોલ આવતો બધા એમ કે અક્ષર ચાલો રિઝલ્ટ 74% આવ્યો ને હવે જે વાત કરવાનો ટોન છે એ લગભગ બધે બદલાઈ ગયો, બરોબર? તો મિતને હું કહેવા માંગીશ કે આવનારા જે હવે પછીના વર્ષોમાં જે બોર્ડની પરીક્ષા આપવાના છે, 10માં બોર્ડની પરીક્ષા, 12માં બોર્ડની પરીક્ષા, તો એ વિદ્યાર્થીને એક ટૂંકો સંદેશ આપવો હોય તો શું આપી શકાય? અથવા અભ્યાસ બાબતે, વિદ્યાકુલ એપ બાબતે જે કઈ સંદેશ આપવો હોય તો તું શું આપી શકીશ? એપ્લિકેશનમાં જે પેપર આવે છે તે બને એટલા પેપર સોલ્યુશન કરવાના અને લખવાની પ્રેક્ટિસ કરવાની, એટલે અને બોર્ડ એક્ઝામમાં જેટલું બને એટલું 100-100% પેપર લખીને આવવાનું, સાચું કે ખોટું? મિત્રો, તો આ આપણે મળ્યા કથિરિયા મિત અને એમના ફેમિલીને. દરેકની વાત કઈક અલગ હતી, સફળતાની કહાનીઓ તો ઘણી બધી હોય છે, પણ હિન્દીમાં જો મારે એક કહેવત ઉપર જવું હોય તો એવું કહી શકાય, ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કે કભી હાર નહીં હોતી, એમ. તો આવી એક સફળતાની સ્ટોરી સાથે ઘણું બધું પ્રેરણાદાયક મહેનત અને લગભગ એમ કહી શકાય કે આખું જીવન બદલી અને ઘણું બધું ઊંચું રિઝલ્ટ લાવ્યા છે. તો મિત્રો, આવી જ રીતે આ બીજા મિત્રોના પણ વિડીયો જોતા રહો, અમારી સાથે જોડાયેલા રહો. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરતા રહેજો.